વિક્રમ સંવત 2080નું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે નવા વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે ત્યારે મોડાસાના રામપુરા ગામે ગૌપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. જી હા, રામપુરા ગામમાં ગૌપાલક સમાજની વધુ વસ્તી રહે છે અને મોટાભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય કરીને જીવનનો ગુજારો કરે છે. દર બેસતા વર્ષે અનોખી પરંપરા સાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બેસતા વર્ષના દિવસે વહેલી સવારે તમામ પશુપાલક અબાલ વૃદ્ધ સૌ ગામના ચોરે આવેલા રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરતા હોય છે. આરતી દરમિયાન ગામના હજારો પશુધન મંદિર આગળ એકત્રિત કરવામાં આવે છે જેમાં ગામના યુવાનો દ્વારા એ હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે અને તમામ ગોપાલકો પશુઓને ભડકાવે છે. આ વર્ષોથી ચાલતી પરંપરાને કહેવાય છે અને આ રીતે પશુઓ ભડકાવીને નવા વર્ષની ઉજવણી કરવાથી પશુઓમાં ક્યારેય પણ મહામારીનો ઉપદ્રવ રહેતો નથી તેવું કહેવામાં આવે છે. માણસોમાં પણ ક્યારેય ભેદી રોગો દેખાવામાં આવતા નથી અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ થાય છે તેવું માનવામાં આવે છે. સામાન્ય રીતે પશુઓ વચ્ચે ફટાકડા ફોડીને ભડકાવવાથી પશુઓ ભડકીને માણસોને ઈજા પમાડતા હોય છે, પરંતુ આ શ્રદ્ધા સાથે પશુઓને ભડકાવે છે છતાં આટલા વર્ષોમાં ક્યારેય કોઈને પણ પશુઓએ ઈજા કરી નથી. ત્યારબાદ ગામના ભાઈ બહેનો તમામ મંદિર આગળ એકબીજાને ગળે મળીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપતા હોય છે. આમ અનોખી પરંપરા સાથે મોડાસાના રામપુર ગામે નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. મોડાસા તાલુકાનું રામપુર છીણાવાડ ગામ છે, ગોપાલક બરવાડની વસ્તી છે અને રાધાકૃષ્ણનું મંદિર છે. મંદિરમાં આરતી કર્યા પછી પશુ બધો એકઠો કરી અને ગાયો ભેંસો અને ગોપી વસ્તી ફટાકડા ફોડી અને ગાયોનું ભરકાવવામાં આવે છે અને આ ભરકાવવાથી કોઈ અમારા ગામમાં રોગ પણ આવતો નથી, આ કોરોના પણ આવ્યો નથી અને અમારા વડીલો પરંપરાથી આ કરતા આવેલા અને અમે પણ એ ચીલો જાળવી રાખેલો છે અને આગળની પેઢીએ પણ રાખશે. નવા વર્ષના દરેક ભાઈ બહેનો વડીલોને જય શ્રી કૃષ્ણ. મોડાસા તાલુકાનું એક રામપુર ગામ અમારું અને ભરવાડ સમાજનું ગામ છે. અમારા ગામની અંદર ત્રણનાથીનું ગામ છે, રાધાકૃષ્ણ ભગવાનનું સરસ મંદિર આવે છે, બાજુમાં રામજી મંદિર છે. નવા વર્ષની અંદર અમારા વડીલો જેમ પરંપરાથી કામ કરતા હતા એ રીતે અમે પણ ઉજવણી કરીએ છીએ. આખા ગામનું પશુ એક જગ્યાએ ભેગું કરી આખું ગામ એક જગ્યાએ ભેગું થાય અને દરેકને એકબીજાને ખભે ખભામાં લાવી જય શ્રી કૃષ્ણ બોલી અને અમારે પશુને વગરાની અંદર ભડકાવીએ છીએ અને આ પરંપરાથી અમારા પશુને કોઈ નુકસાન થતું નથી. આર્થિક રીતે અમારી આ પશુધન પણ સારી સચવાય છે.